आनंद सपेट। બોપલના ફાઇનાન્સર અલ્પેશ પટેલના અપઘાત કેસમાં વડોદરા પોલીસ તપાસ અર્થે અમદાવાદ પહોંચી છે। બોપલ ખાતે પ્રાગટ્ય રેસિડેન્સીમાં રહેતા અલ્પેશ પટેલના પરિવારજનોના નિવેદન લેશે। અલ્પેશ પટેલ પોરબંદરના ભૂમાફિયાના કારણે અપઘાત કર્યો હોવાનું ખુલ્યું છે। મૃતક અલ્પેશે સુસાઇડ નોટમાં ભાગીદાર નરેન્દ્રસિંહ વાઘેલા, નાગાર્જુન મોઢવાડિયા, ભરત ભૂતિયા, અનિરુદ્ધસિંહ વાઘેલા સહિત 10 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે। 2,45,00,000 નાણાકીય લેવડદેવડને લઈને ધમકી મળતી હોવાથી અલ્પેશભાઈએ આપઘાત કર્યો હતો। સુરતના દુર્લભ પટેલ બાદ અમદાવાદના અલ્પેશ પટેલની આત્મહત્યા કેસમાં પણ ભૂમાફિયાની સંડોવણી ખુલતા પોલીસે તપાસ તેજ કરી છે। સયાજીગંજ પોલીસની 6 સભ્યોની એક ટીમ રવાના કરી છે। તપાસ માટે ટીમ અમદાવાદ આવવા રવાના થઈ છે। અમદાવાદમાં મૃતકના પરિવારના સભ્યોનું નિવેદન લેશે। પોલીસે આરોપીઓની સઘન શોધખોળ શરૂ કરી છે, પરંતુ હજી સુધી કોઈ પત્તો મળી શક્યો નથી। બીજી તરફ અલ્પેશ પટેલના ઘરે નાગાર્જુન તેના માણસોને લઈને ગયો હોવાનો સીસીટીવીનો વિડીયો પણ વાયરલ થતા પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી હતી। નાગાર્જુને અલ્પેશના પુત્ર સાથે કરેલી વાતચીતની ઓડિયો ક્લિપ પણ બહાર આવી હતી, જેમાં નાગાર્જુને તારા પિતા સાથે વાત થઈ છે તે પ્રકારની વાતચીત કરીને હું તારા ઘરે આવું છું તેમ ધમકી ભર્યા સૂરે જણાવ્યું હતું। હેલો, તને ખબર છે કે શું કામ કેવું જોઈએ? તો મમ્મી ને કેમ કેવું? પણ મેં પપ્પા ને ટ્રાય કરું છું, ઉપાડ છે એટલે તમને કરાવડાવી દઈશ ફોન। તમે તને કીધું હતું ને કે હું સાંજે પાછો આવું, તારી વાત જ નથી થઈ તો શું કરવું પછી મારે? અને ઉપાડવા તો જોઈએ ને, હવે તો મારો પ્રોબ્લેમ નથી ને બેટા, આ તો ઉપાડ છે એટલે હું કરાવી દઈશ તમને। પણ એ તો ફેમિલી નો પ્રોબ્લેમ છે ને બેટા, કે તારો ફોન ના ઉપાડે તો હું શું કરી શકું? અરે પણ તમે 10 ફોન કરશો પણ એ ઉપાડશે તો હું તમને એમને કહીશ ને કે આવી રીતે અમને ફોન આવ્યા હતા, આપણા ઘરે આવ્યા હતા। તો પછી તારી મમ્મી તો કહી દીધું છે અત્યારે? કોને? તારી મમ્મી તો કહી દીધું કે આ તો મમ્મી ને તો ભલે કીધું હોય પણ અત્યારે એમની જોડે નહીં વાત કરાવી મારે। મારી પાસે નંબર છે પહેલા, હું એને ફોન કરી શકું છું। હા તો કરો, હું ઘરે જ છું, બોલો ને। હલો હલો, બોલો। તું ઘરે હોય તો હું આવું એમ કહું? હા આવી જા, વાંધો નહી। હા નહી, પપ્પા ફોન ઉપાડતા। આ તો ફોન લગાય ને મારા ભાઈ? લગાવું છું, લગાવ છે ને। હા શું કરવાનું છે ભાઈ એ તો પૂછ। હા પણ ઉપાડવા તો જોઈએ ને ફોન। હા તો મને કોલ બેક આપજે પછી, વાત કરું। આરોપી પૈકીના એક નાગાર્જુન લક્ષ્મણ મોઢવાડિયા અમદાવાદના સોલા ગામમાં રહેતો હોવાનું જાણવા મળતા તેના ઘરે જઈને ફરીથી પંચનામું કર્યું હતું। આ ઉપરાંત સાણંદ તાલુકાના ગોધાવી ગામમાં રહેતા મુકેશ કાનજી વાઘેલા, સિદ્ધરાજસિંહ ઉર્ફે લાલો કલ્પેશ વાઘેલા અને લકીરાજ અમરસિંહ વાઘેલાને શોધવા માટે પોલીસે ગોધાવી ગામ અને તેના આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી હતી, પરંતુ તેઓ મળી આવ્યા ન હોવાનું પોલીસે જણાવ્યું હતું। પોલીસે ચારેય આરોપીઓને 13 તારીખે પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા નોટિસ આપી છે।